વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે 15 દાખલા જોઈ ગયા. હવે દાખલા નંબર 16 ની ગણતરી કરીએ, પણ એની વિગત, એની જે રકમ છે એ આપણે ટેક્સમાંથી જોતા જઈએ. ખાસ ધ્યાન રાખવામાં આપણને બધા જ માલસામાનના વિચલનોની ગણતરી કરવાની છે, બરાબર. રકમ પરથી જ બધું સમજતા જઈશું અને દાખલાની ગણતરી કરતા જઈએ. નીચે આપેલી માહિતી પરથી માલસામાન અંગેના બધા જ વિચલનોની ગણતરી અને મેળવણી કરો. નીચે આપેલી માહિતી પરથી માલસામાન અંગેના બધા જ વિચલનોની ગણતરી અને મેળવણી કરો. હવે ત્રણ કોલમ આપી છે આપણને, એક વિગતની કોલમ આપી છે, પ્રમાણની આપી છે અને ખરેખરની આપી છે, બરાબર. અને એમાં પાછું આપ્યું છે આપણને માલ સામાન, જથ્થો આપ્યો છે આપણને, ભાવ કિલોગ્રામમાં આપ્યો છે, પ્રમાણમાં કુલ પડતર આપી છે, જથ્થો કિલોગ્રામમાં આપ્યો છે, બરાબર. ભાવ કિલોગ્રામ દીઠ આપી છે અને કુલ પડતર આપી છે. કોની કોની? તો કે ખરેખરની, પ્રમાણની અને વિગતની. જોઈએ માલ સામાનમાં આપ્યા છે અ, બ અને ક. જથ્થો આપ્યો છે પ્રમાણનો કેટલો? તો કે 600, બરાબર. ભાવ કેટલો આપ્યો છે? 5.75. 600 × 5.75 કરીએ એટલે આપણને મળે કુલ પડતર. અત્યાર સુધી આપણે એ જ ગણતરી કરતા આવ્યા કે પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ એટલે આપણને મળે પ્રમાણ પડતર, બરાબર. એવી જ રીતે ખરેખર માટે આપ્યા છે, તો કે જથ્થો આપ્યો છે 500 કિલોગ્રામ, ભાવ આપ્યો છે 6, 5×6=30. કુલ પડતર કેટલી મળે ખરેખર? તો કે 3000. આવું દાખલામાં ડાયરેક્ટ આપણને આપેલું છે એટલે આના ઉપરથી આપણે જ્યારે જરૂર પડે ત્યારે ગણતરી કરીશું. એવી જ રીતે બ માટે આપ્યા છે, જથ્થો કેટલો આપ્યો છે? 500. ભાવ કેટલો આપ્યો છે? 3.8. બેનો ગુણાકાર કરીએ એટલે કુલ પ્રમાણ પડતર આપણને મળે કેટલી? તો કે 1900. હવે ખરેખર માટે, તો કે ખરેખર માટે આપણને જથ્થો કીધો છે 700, ભાવ આપ્યો છે 3.50. 700 × 3.50 કરીએ એટલે આપણને મળે 2450. એવી જ રીતે ક માટે પ્રમાણ જથ્થો આપ્યો છે 400, ભાવ આપ્યો છે 3.5, આપણને મળે છે કુલ પડતર 1400. ખરેખર જથ્થો આપ્યો છે આપણને 600 × ભાવ આપ્યો છે આપણને 3, 6×3=18, એટલે આપણને કુલ પડતર મળે છે 1800, બરાબર. અહીંયા દાખલામાં જ આપણને કહી દીધું છે કે કુલ દાખલ મિશ્રણનું વજન, જથ્થાનું ત્રણેયનું ટોટલ કર્યું છે એટલે પ્રમાણ જથ્થો કેટલો છે? તો કે 1500. કુલ પડતરનો ત્રણેયનો ટોટલ કરી દીધો છે 6750. ખરેખર ટોટલ કેટલો છે? 500, 700 અને 600. અ, બ અને ક નો ટોટલ કરે છે એટલે કેટલો આવે છે? તો કે 1800. અને કુલ પડતર મળે છે 7250. જો અહીંયાથી જ આપણે અત્યાર સુધીના દાખલા ગણ્યા ત્યારે આપણને માલ સામાન ઉપજ વિચલનની બધી ગણતરી કરવાની કહી, ત્યારે આપણે માલ સામાનનું વજન એક સરખું હોય તો સંજોગ એ પ્રમાણે ગણવાનું થાય, અને માલ સામાનનું મિશ્રણનું વજન એક સરખું ન હોય તો આપણે બી પ્રમાણે ગણવાનું થાય, બરાબર. બી પ્રમાણે એટલે કેવું? તો કે સુધારેલ મિશ્રણ ગોતવાનું થાય. અહીંયા પણ કેવું? તો કે વજન મિશ્રણ છે એક સરખું નથી. અહીંયા પ્રમાણ જથ્થો કેટલો છે? તો કે 1500 કિલો. અને અહીંયા જથ્થો કેટલો છે ખરેખર? તો કે 1800 કિલો. એટલે આના ઉપરથી આપણને ખબર પડે કે 1500 અને 1800 બે અલગ અલગ તફાવત છે. એટલે જે કાંઈ આપણને ગણતરી કરવાની કહેશે એ આપણે સુધારેલ પ્રમાણે કરવાની કહેશે. એના પછી કુલ દાખલ મિશ્રણનું વજન પ્રમાણ છે એ 1500 કિલો છે, ખરેખર છે એ 1800 કિલો છે. એમાંથી બાદ સામાન્ય બગાડ 10% લેખે કર્યો છે, તો 1500 ના 10% કેટલા થાય? તો કે 150. એટલે હવે, અને એના પછી, તો કે 1500 × 10% લેખે કર્યો, બરાબર. 1500 × 10% એટલે 150 બગાડ આવે. એટલે હવે પ્રમાણ ઉપજ આપણને કેટલું મળશે? ઉપજનું વજન, તો કે 1500 − 150 કરશું એટલે આપણને મળશે 1350. હવે પ્રમાણ સામાન્ય બગાડ 10% લેખે ગણતરી કર્યો છે, અને અહીંયા ખરેખર બગાડ ડાયરેક્ટ આપણને 450 એકમો આપેલા જ છે, તો 1800 − 450. જો અહીંયા ખાસ ધ્યાન રાખવું, પ્રમાણ ટકા આપણને 10% લેખે આપ્યા છે, અહીંયા ખરેખર બગાડ ડાયરેક્ટ આપણને કિલોગ્રામમાં જ આપી દીધો છે 450. અહીંયા 10% લેખે ના થાય, 1800 ના 10% 180 થાય, અહીંયા 450 ડાયરેક્ટ રકમમાં જ આપણને આપેલા છે, બરાબર. 1800 − 450 કરીએ એટલે આપણને ઉપજનું વજન કેટલું મળે છે? 1350. ઉપજનું વજન અથવા તો ઉત્પાદન બંને એક જ કહેવાશે, બરાબર. આ થઈ દાખલાની રકમ. નીચે આપેલી માહિતી પરથી માલ સામાન અંગેના બધા જ વિચલનોની ગણતરી અને મેળવણી કરો, બરાબર. જોતા જઈએ એક એક બધા જ વિચલનો. પેલું વિચલનની ગણતરી કરીએ, પેલા વિચલનની ગણતરી કરીએ. માલ સામાન ભાવ વિચલન. સૂત્ર મૂકીએ, ખરેખર જથ્થો કૌંસમાં પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ
માલ સામાન એ માટે ગણતરી કરીએ. ખરેખર જથ્થો આપ્યો છે આપણને 500, પ્રમાણ ભાવ આપ્યો છે 5.75 અને ખરેખર ભાવ છે 6. બરાબર, 5.75 માઇનસ 6 ગુણ્યા 500 કરીએ એટલે આપણને મળે 125, પણ કહેવાતું કે માઇનસ. એવી જ રીતે બીની ગણતરી કરીએ, ખરેખર જથ્થો છે 700, પ્રમાણ ભાવ છે 3.80, ખરેખર ભાવ છે 3.50. 3.80 માઇનસ 3.50 ગુણ્યા 700 કરીએ એટલે આપણને મળે 210. એવી જ રીતે સી માટે ગણતરી કરીએ, સી માટે ખરેખર જથ્થો આપ્યો છે આપણને 600, પ્રમાણ ભાવ છે 3.50 અને ખરેખર ભાવ છે 3. બરાબર, 3.50 માઇનસ 3 ગુણ્યા 600 કરીએ એટલે આપણને મળે 300. ટોટલ આપણને મળશે માલ સામાન ભાવ વિચલન કુલ. બરાબર, આ એ પ્લસ બી પ્લસ સીનો ટોટલ કરીએ એટલે કેટલા મળશે, તો કે 385 રૂપિયા. કેવા અનુકૂળ. જો હજી એક વખત કહું છું, આ ડાયરેક્ટ કરો તોય ચાલે, નહીં તો તમે આવી રીતે કરી શકો. અથવા માલ સામાન ભાવ વિચલન બરાબર એ પ્લસ બી પ્લસ સી, એનો જવાબ હતો 125 માઇનસ, પ્લસ બીનો જવાબ હતો 210, પ્લસ સીનો જવાબ હતો 300. સાદું રૂપ આપો એટલે 385 રૂપિયા જ મળે. બરાબર, કેવા અનુકૂળ. બરાબર, એના પછીનું બીજું વિચલન શોધીએ, માલ સામાન વપરાશ વિચલન. સૂત્ર મૂકીએ, પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો. રકમ મૂકીએ, પ્રમાણ ભાવ કેટલો હતો, તો કે 5.75. પ્રમાણ જથ્થો કેટલો આપ્યો છે, તો કે 600. અને ખરેખર જથ્થો કેટલો આપ્યો છે, તો કે 500. બરાબર, સાદું રૂપ આપીએ એટલે આપણને મળે 575. 600 માઇનસ 500 એટલે 100 ગુણ્યા 5.75 એટલે આપણને મળે 575. બીનો જવાબ મૂકીએ, બીનો જવાબ મૂકીએ, બી માટે પ્રમાણ ભાવ કેટલો હતો, તો કે 3.80. પ્રમાણ જથ્થો કેટલો હતો, તો કે 500. ખરેખર જથ્થો કેટલો છે, તો કે 700. 500 માઇનસ 700 ગુણ્યા 3.80 કરીએ એટલે આપણને મળશે માઇનસ 760. સી માટે ગણતરી કરીએ, સી માટે પ્રમાણ ભાવ કેટલો છે, તો કે 3.50. પ્રમાણ જથ્થો કેટલો છે, તો કે 400. ખરેખર જથ્થો છે, તો કે 600. બરાબર, 400 માઇનસ 600 ગુણ્યા 3.50 એટલે આપણને મળશે માઇનસ 700. અહીંયા ત્રણેયનો ટોટલ કરીએ આપણને મળશે કુલ માલ સામાન વપરાશ વિચલન 885 રૂપિયા. પણ કેવા, તો કે પ્રતિકૂળ. આ ખાસ ધ્યાન રાખું, ત્રણેયનો ટોટલ કર્યો 575 પ્લસ માઇનસ 760 પ્લસ માઇનસ 700 એટલે આપણને મળશે 885. પણ કેવા, તો કે પ્રતિકૂળ. એના પછી આપણે ગણતરી કરીએ, ત્રીજું વિચલન ગોતવા જઈએ, માલ સામાન મિશ્રણ વિચલન. હવે જો આગળ મેં તમને કીધું હતું માલ સામાન મિશ્રણ વિચલનમાં મિશ્રણ વિચલન કેટલું છે, પ્રમાણ મિશ્રણ કેટલું છે. જો અહીં પ્રમાણ મિશ્રણ દાખલાની રકમમાં જ કીધું છે, 1500 કિલો છે, જ્યારે ખરેખર મિશ્રણ કેટલું છે, 1800 કિલો. બરાબર, તેથી માલ સામાન મિશ્રણ વિચલન ગણતી વખતે સુધારેલ પ્રમાણ મિશ્રણ ગણવાનું રહે. બરાબર, વર્કિંગ નોટ કરી નાખીએ, વર્કિંગ નોટ નંબર 1, સુધારેલ પ્રમાણ મિશ્રણ. સૂત્ર આપણને એનું ખબર છે, ખરેખર કુલ જથ્થો
ગુણ્યા જે તે માલ સામાનનો પ્રમાણ જથ્થો છેદમાં માલ સામાનનો કુલ પ્રમાણ જથ્થો એ માટે ગણતરી કરીએ. કુલ ખરેખર કુલ જથ્થો કેટલો છે તો કે 1800 કિલો. જે તે માલ સામાન એટલે એ માટે ગણતરી કરું છું તો એ માટેનો માલ સામાન પ્રમાણ કેટલું છે તો કે 600 અને ટોટલ માલ સામાનનું પ્રમાણ કેટલું છે તો કે 1500. બરાબર, આટલું કરીએ એટલે મને મળે 720 કિલો. બી માટે ગણતરી કરીએ ખરેખર કુલ કેટલું છે તો કે 1800. જે તે માલ સામાન એટલે બી માટે ગણતરી કરું તો બીનો પ્રમાણ જથ્થો કેટલો છે 500 અને કુલ માલ સામાન પ્રમાણ જથ્થો કેટલો છે તો કે 1500. આટલું કરું એટલે મને મળે 600 કિલો. સી માટે ગણતરી કરું ખરેખર કુલ જથ્થો કેટલો છે તો કે 1800. સી માટે ગણતરી કરું છું તો સી નો પ્રમાણ જથ્થો કેટલો છે 400 અને કુલ પ્રમાણ જથ્થો કેટલો છે તો કે 1500. આટલું કરીએ એટલે આપણને મળે 480 કિલો. બરાબર, સુધારેલ પ્રમાણ મિશ્રણ એ માટે 720, બી માટે 600 અને સી માટે 480. હવે મારે સૂત્ર મૂકવું પડે, માલ સામાન મિશ્રણ વિચલન બરાબર પ્રમાણ ભાવ કૌંસમાં સુધારેલ પ્રમાણ મિશ્રણ માઇનસ ખરેખર મિશ્રણ. એ માટે પ્રમાણ ભાવ કેટલો છે તો કે 5.75. સુધારેલ પ્રમાણ મિશ્રણ આપણે ગણતરી કરી કેટલું આવ્યું તો કે 720. ખરેખર મિશ્રણ કેટલું છે તો કે 500. ડાયરેક્ટ સાદુરૂપ આપીએ 720 માઇનસ 500 ગુણ્યા 5.75 કરીએ એટલે આપણને મળે 1265. બી માટે ગણતરી કરીએ, બી માટે પ્રમાણ ભાવ કેટલો છે તો કે 3.80. સુધારેલ મિશ્રણ કેટલું આવ્યું તો કે 600 કિલો અને ખરેખર મિશ્રણ તો આપ્યું છે કેટલું છે તો કે 700. ગણતરી કરીએ એટલે આપણને મળશે માઇનસ 380. એવી જ રીતે સી માટે ગણતરી કરીએ, ભાવ આપ્યો છે આપણને 3.50. સુધારેલ પ્રમાણ મિશ્રણ આપણને આપ્યું છે, ગણતરી કરી વર્કિંગ નોટમાં 480, ખરેખર આપ્યું છે 600. ડાયરેક્ટ ગણતરી કરીએ એટલે આપણને મળશે 420, પણ કહેવાતું કે પ્રતિકૂળ. કુલ માલ સામાન મિશ્રણ વિચલન ત્રણેયનો ટોટલ કરીએ એટલે આપણને મળશે 465 રૂપિયા, પણ કેવા અનુકૂળ. બરાબર, એના પછી ચોથી ગણતરી કરીએ, માલ સામાન ખર્ચ વિચલન અથવા તો પડતર વિચલન. આ રહી ગયું, પહેલું જ ગણતરી કરવાની હોય પણ હવે કરી નાખીએ. બરાબર, સૂત્ર મૂકીએ એનું, પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ માઇનસ ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ. એ માટે પ્રમાણ જથ્થો કેટલો છે તો કે 600. પ્રમાણ ભાવ કેટલો છે તો કે 5.75. ખરેખર જથ્થો કેટલો છે તો કે 500. ખરેખર ભાવ કેટલો છે તો કે 6. સાદુરૂપ આપ્યું બધાયનું, હવે કેલ્ક્યુલેટરમાં ડાયરેક્ટ સાદુરૂપ આપવાનું. બરાબર, 600 × 5.75 કરી નાખવાના. બરાબર, પછી માઇનસ રિમેમ્બરી કરીને 500 × 6 કરી નાખવાના એટલે આપણને ડાયરેક્ટ જવાબ મળશે 450 રૂપિયા. એવી જ રીતે બીની ગણતરી કરી નાખીએ, પ્રમાણ જથ્થો છે 500, ભાવ છે 3.80, ખરેખર છે 700 કિલો, ભાવ છે 3.50. ડાયરેક્ટ ગણતરી કરાય 500 × 3.80, માઇનસ રિમેમ્બરી કરાય 700 × 3.50 એટલે આપણને જવાબ મળશે માઇનસ 550 રૂપિયા. એવી જ રીતે સીની ગણતરી કરીએ, સીની ગણતરી 400 પ્રમાણ જથ્થો, ભાવ આપ્યો છે 3.50, ખરેખર જથ્થો છે 600 × 3. ડાયરેક્ટ આપણે ગણતરી કરીએ તો આપણને મળશે 400. બરાબર, આ ત્રણેયના જવાબ. હવે કુલ માલ સામાન ખર્ચ વિશે,
ए प्लस बी प्लस सी, एनो जवाब है 450, बी नो जवाब है माइनस 550, प्लस सी नो जवाब है माइनस 400, आपने मैसे माइनस 500 रुपया प्रतिकूल। ચાર થઈ ગયા, હવે આર વાર અને તાળો મેળવણી કરતા જઈએ। આપણને ત્રણ આપણા મુખ્ય મળી ગયા છે, તાળો અથવા તો મેળવણી, બરાબર। માંગવું હોય કે ના માંગવું હોય આપણે તાળો કે મેળવણી સાથે સાથે આપતા જવી, જ્યાં આપણને ખબર છે માલ સામાન ખર્ચ વિચલન, બરાબર, માલ સામાન ભાવ વિચલન પ્લસ માલ સામાન વપરાશ વિચલન। માલ સામાન ખર્ચ વિચલનની ગણતરી કરી કેટલી આવે તો કે માઇનસ 500। માલ સામાન ભાવ વિચલનની આપણે ગણતરી કરી કેટલા હતા, માલ સામાન ભાવ વિચલન તો કે 385, માલ સામાન વપરાશ વિચલન કેટલા હતા તો કે માઇનસ 885। અહીંયા પ્લસ 385 પ્લસ માઇનસ 885, બરાબર, એટલે કેટલા મળશે 500। 385 પ્લસ માઇનસ 885 કરીએ એટલે કેટલા આવશે તો કે માઇનસ 500। આ થઈ ગઈ મેળવણી, બરાબર, કોની કોની, માલ સામાન ખર્ચ વિચલન બરાબર માલ સામાન ભાવ વિચલન પ્લસ માલ સામાન વપરાશ વિચલન, બરાબર। ચાર વિચલન મળી ગયા, હવે પાંચમા વિચલનની ગણતરી કરીએ। બધા જ વિચલનની ગણતરી કરવાની કીધી છે એટલે હવે આપણે ગણતરી કરીએ એના પછીનું પાંચમું વિચલન, માલ સામાન ઉપજ વિચલન, બરાબર। અહીંયા જોવાનું કે પ્રમાણ મિશ્રણ અને ખરેખર મિશ્રણમાં શું છે તો કે તફાવત છે ને, એટલે ઉપજની વિચલનની ગણતરી કઈ રીતે થાય તો કે સુધારેલ મુજબ જ ગણવી પડશે। લખી નખાય નોંધ, પ્રમાણ મિશ્રણ અને ખરેખર મિશ્રણ તફાવત છે, તેથી માલ સામાન ઉપજ વિચલન સુધારેલ પ્રમાણ ઉપજ ગણવી પડે। વર્કિંગ નોટ નંબર 2 કરીએ, સુધારેલ પ્રમાણ ઉપજ, બરાબર, ખબર જ છે આપણને સુધારેલ પ્રમાણ ઉપજ ગણતરી કરવાની હોય એટલે આપણે જોઈએ સુધારેલ પ્રમાણ ઉપજની ગણતરી કરવાની હોય એટલે આપણે જોઈએ પહેલું એકમ દીઠ પ્રમાણ પડતર, જે આપણને ખબર છે કુલ પ્રમાણ પડતર છેદમાં કુલ પ્રમાણ ઉત્પાદન। હવે જો મેં દાખલામાં તમને કીધું હતું, સમજાવું હજી એક વખત, કે કુલ પ્રમાણ પડતર આપણે દાખલામાં અહીંયા જો કુલ પડતર આપેલી છે, આપેલી જ છે ને, કોની છે તો કે પ્રમાણની 6750। એટલે હવે આપણે વર્કિંગ નોટમાં ગણતરી કરવાની નહીં થાય પણ આપણે ડાયરેક્ટ મૂકી શકીશું। કઈ રીતે તો કે કુલ પ્રમાણ પડતર કેટલા છે તો કે કુલ પ્રમાણ પડતર જો અહીંયા રકમ આપી છે 6750, તો હું અહીંયા દાખલામાં મૂકી આપું 6750। કુલ પ્રમાણ ઉત્પાદન તો કે રકમમાં જો આપણને ચોખ્ખું જ કહી દીધું છે, અહીંયા બગાડના મિશ્રણ કરીને જ આપણને આપી દીધું છે કે 1500 મિશ્રણ છે, 10% લેખે બગાડ છે 150, તો હવે આપણને ઉપજનું વજન કેટલું મળે છે તો કે 1350। ડાયરેક્ટ હું લખી શકું 1350, એટલે એકમ દીઠ મને કેટલા મળશે રૂપિયા, એકમ દીઠ મને કેટલા મળશે તો કે રૂપિયા 5। આ એકમ દીઠ પડતર થઈ, આ ખાસ ધ્યાન રાખવું, અને કાંઈ ન ખબર પડે તો આપણે બીજી ગણતરી કરીએ જ છીએ, કઈ તો કે પ્રમાણ ઉત્પાદન અથવા તો ઉપજ। કઈ રીતે, દાખલ એકમો માઇનસ પ્રમાણ બગાડના એકમો, દાખલ એકમો કેટલા છે તો કે 1500, પ્રમાણ બગાડના કેટલા તો કે 1500 × 10%, બરાબર, એટલે કેટલા મળે છે આપણને 150, 1500 માઇનસ 150 કરીએ એટલે 1350, બરાબર,
આ એકમો જો આવું કરવાની જરૂર નથી, દાખલામાં આપણને ડાયરેક્ટ આપેલા જ છે રકમ, મેં તમને કીધું હતું. અને ત્રીજી ગણતરી કરીએ, સુધારેલ પ્રમાણ ઉપજ કઈ રીતે મળશે? તો કે ખરેખર મિશ્રણ માઇનસ ખરેખર પ્રમાણ બગાડના એકમ. ખરેખર મિશ્રણ છે 1800, ખરેખર પ્રમાણ બગાડના એકમો. પ્રમાણ બગાડના ટકાવારી આપણને આપી છે કેટલી? તો કે 10%. પણ મારે કોના કરવાના હોય? તો કે ખરેખરના. 1800 × 10% એટલે મને મળશે 180. 1800 − 180 કરવું એટલે મને મળે 1620 એકમ. હજી એક વખત રકમમાં સમજાવું. દાખલામાં જો તમને અહીંયા આપ્યું છે ખરેખર કેટલા એકમો આપ્યા છે, તો કે 1800. પણ આ બગાડ કેટલા કોની છે? તો કે પ્રમાણની ટકાવારી છે, ખરેખરની નથી. અહીંયા ડાયરેક્ટ એને 450 એકમો જ આપેલા છે, જે આપણે કઈ કામના નથી. બરાબર. હવે દાખલામાં આપણે સૂત્રમાં રકમ મૂકીએ. માલ સામાન ઉપજ વિચલન બરાબર એકમ દીઠ પ્રમાણ પડતર કૌંસમાં ખરેખર ઉપજ માઇનસ સુધારેલ પ્રમાણ ઉપજ. એકમ દીઠ પ્રમાણ પડતર આપણે ગોતી કેટલી આવી? તો કે 5. દાખલામાં ખરેખર આપણને આપી છે, ખરેખર કેટલી છે? તો કે જો અહીંયા રકમમાં આપી જ છે. ઉપજનું ખરેખર વજન કેટલું છે? 1350. આ ખાસ ધ્યાન રાખો. બરાબર. 1350. અને સુધારેલ પ્રમાણ ઉપજ કેટલું આવ્યું? સુધારેલ પ્રમાણ ઉપજ 1620. એટલે 5 × −270 આપણને મળશે 1350 રૂપિયા. કેવા? પ્રતિકૂળ. બરાબર. માલ સામાન ઉપજ વિચલન કેટલું મળે છે? 1350 રૂપિયા, પણ પ્રતિકૂળ. એના પછીનું છઠ્ઠું અને છેલ્લું ગણતરી કરીએ. માલ સામાન પેટા વપરાશ વિચલન. સૂત્ર મૂકીએ, પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ મિશ્રણ માઇનસ સુધારેલ પ્રમાણ મિશ્રણ. એ માટે લખીએ, એ માટે પ્રમાણ ભાવ છે આપણી પાસે 5.75, પ્રમાણ મિશ્રણ કેટલું છે? તો કે 600. સુધારેલ પ્રમાણ મિશ્રણ જો અહીંયા આપણે ગણતરી કરી છે કે, તો કે ત્રીજું માલ સામાન મિશ્રણ વિચલન ગણતરી કરીએ, એમાં વર્કિંગ નોટ નંબર 1 કરી હતી. સુધારેલ પ્રમાણ મિશ્રણ એ માટે 720, બી માટે 600 અને સી માટે કેટલું હતું? તો 480 લઈ લઈએ. 720 એટલે ડાયરેક્ટ 600 − 720 × 5.75 કરીએ એટલે આપણને મળશે 690. પણ કેવા? માઇનસ. એવી જ રીતે બી માટે ગણતરી કરીએ, 3.80. પ્રમાણ મિશ્રણ છે 500, સુધારેલ મિશ્રણ ગણ્યું હતું 600. ડાયરેક્ટ ગણતરી કરીશું એટલે આપણને મળશે 380. પણ કેવા? તો કે માઇનસ. એવી જ રીતે સીની ગણતરી કરું, 3.50. પ્રમાણ મિશ્રણ છે 400 અને ખરેખર મિશ્રણની સોરી સુધારેલ પ્રમાણ મિશ્રણની ગણતરી કરી હતી વર્કિંગ નોટમાં, માઇનસ 480 એટલે આપણને મળશે 280. 3 × 3 ટોટલ કરીએ એટલે મને મળે કુલ માલ સામાન પેટા વપરાશ વિચલન 1350 રૂપિયા પ્રતિકૂળ. બરાબર. કુલ માલ સામાન પેટા વપરાશ વિચલન કેટલું મળશે? તો કે 1350 પ્રતિકૂળ. હવે મેળવણી કરી દઈએ નીચે, તાળો અથવા તો મેળવણી. બરાબર. કઈ રીતે થશે? તો કે માલ સામાન વપરાશ વિચલન બરાબર માલ સામાન મિશ્રણ વિચલન પ્લસ માલ સામાન
ઉપજ વિચલન. માલ સામાન વપરાશ વિચલનની ગણતરી કઈ દીધી, કેટલી એવી હતી માલ સામાન વપરાશ વિચલનની ગણતરી, તો કે -885. માલ સામાન મિશ્રણ વિચલન કેટલું આવ્યું હતું, તો કે 465. અને માલ સામાન ઉપજ વિચલન કેટલું આવ્યું હતું, તો કે માલ સામાન ઉપજ વિચલન આપણને મળ્યું હતું -1350. મેળવણી કરી 885 બરાબર 885 બરાબર પ્રતિકૂળ. આ થઈ ગયો દાખલાનો જવાબ બરાબર. આગળ આપણે મેળવણી માલ સામાન ખર્ચ વિચલનની કઈ રીતી, ટોટલ દાખલાનો જવાબ થઈ ગયો 6. માલ સામાનના બધા જ વિચલનોની ગણતરી કરો. અહીંયા બધા જ વિચલનોની ગણતરી થઈ ગઈ.